સલામ જેઓ આવ્યા છે તે સર્વને ભગવાનનો આશીર્વાદ આપે એવી મારી બધી ઈચ્છા છે. પ્રભુ તે માન્ય કરે. મને વારંવાર એ કહેવું પડે છે કે પ્રગટીકરણ શીખી રહ્યા છીએ અને પ્રગટીકરણ એ ઈસોના આવવાના સમયનું પુસ્તક છે. એટલે હું માનું છું કે એમાંનું 75% હજુ થવાનું બાકી છે, એમાંનું 25% આપણને થતું જોવા મળે છે, પણ 75% જેવું હજુ ભવિષ્ય છે. અને ભવિષ્યની વાત માણસ કદી સમજી શકે નહીં, કોઈ માણસ નહીં, ગમે તેટલો જ્ઞાની હોય તો પણ નહીં. કારણ કે ભવિષ્ય કેવળ પ્રભુના હાથમાં જ હોય છે. અને એટલા માટે પ્રગટીકરણ સમજવું હોય તો સૌથી વધારે મોટો આધાર પ્રભુનો જ લેવો રહ્યો, માણસનો નહીં. અને પ્રભુનો આધાર કેવી રીતે લેવો તે બાઇબલ આપણને બતાવે છે. અને મને લાગે છે કે હું કઈ અને આજનું શરૂ કરી દઉં. જ્યારે ઈસુ સ્વર્ગમાં જતા હતા ત્યારે શિષ્યોને એક વચન આપતા ગયા, અને તે એ હતું કે હું બાપની પાસે જાઉં એ તમારા માટે લાભકારક છે. કારણ કે હું બાપની પાસે જાઉં તો બાપની પાસે રહેતો સંબોધક એટલે પવિત્ર આત્મા હું તમારી પર મોકલી દઉં, જે તમારી સાથે રહે અને બાઇબલમાં જે લખેલું છે તે તમને સમજાવે. જો આ પ્રભુનું વચન છે, મારું નહીં, મને પૃથ્વી પરના કોઈ પણ પંડિત બાઇબલ શીખવાડે એના કરતાં પવિત્ર આત્મા મને જ્યારે કહે ત્યારે વધારે સારું અને સાચું હોય. કારણ કે એ સ્વયં ઈશ્વર પાસેથી આવેલા દેવ છે. પવિત્ર આત્મા પણ દેવ જ છે, ઈસુ જ છે. ઈસુ કહે છે કે હું જે કંઈ બોલ્યો છું, મેં જે કંઈ કહ્યું છે તે તમને સમજાવશે. એટલે ઈસુના મરણ પછી ઈસુના વચનોનો અર્થ, હું વિશેષ કરીને કહું છું પ્રગટીકરણનો અર્થ, એ પવિત્ર આત્મા સિવાય આજે પૃથ્વી પર કોઈ સાચી રીતે સમજી શકે એવી જોગવાઈ જ નથી. જેટલા પુસ્તકો પ્રગટીકરણ પર લખવામાં આવ્યા હશે એ બધા માનવીય તર્ક છે, માનવની બુદ્ધિ પ્રમાણે લખાયેલા હશે. કારણ કે ભવિષ્યકાળ માણસ કદી બતાવી શકે નહીં, ભવિષ્યકાળ કેવળ પવિત્ર આત્મા જ આપણને બતાવી શકે. યોહાનને પણ પવિત્ર આત્માએ જ આ દર્શન બતાવ્યું, નહીં તો એ પણ ના જોઈ શક્યો હોત. એટલે વાલાભાઈ બહેનો, આપણે આપણી જાતને કદી એવી ન માનવી કે મેં બધું શીખી લીધું અથવા બધું આવડી ગયું. આપણે તો એટલું જ કહીએ કે પ્રભુ જેટલું મને ઉપયોગી છે એટલું મને બતાવી દે, બાકી હું સ્વર્ગમાં આવીશ ત્યારે બા પૂરેપૂરું જાણીશ. કોણ કહે છે હું સ્વર્ગમાં આવીશ ત્યારે પૂરેપૂરું જાણીશ? હું કોણ કહે છે? પાઉલ કહે છે. એ કહે છે કે હમણાં હું અપૂર્ણ જાણું છું. હવે પાઉલ કહેતા તો આપણે બુદ્ધિશાળી નહીં, કારણ કે એ તો પવિત્ર આત્માથી ભરેલો માણસ હતો અને ઈસુ માટે સહિત થયેલો માણસ, પસંદ કરેલું પાત્ર. અને એ કહે છે કે હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે હું પૂરી રીતે જાણીશ. પૂરી રીતે ત્યારે, ત્યારે એટલે જ્યારે ઈસુને મળીશ ત્યારે. હું તમને દાખલો જ આપું, વધારે સારું. હું અહીં દીવો મૂકું અને એની પર માટલી નાખું તો તમને દીવો દેખાય નહીં. એટલે તમે વિચાર કરો કે શું હશે અંદર. સાહેબ શું લાયા હશે? કબૂતર લાયા હશે, રમકડું લાયા હશે, લાયા હશે, આઈસ્ક્રીમ લાયા હશે, ચોકલેટ લાયા, જાત જાતના વિચારો આવે. કારણ કે એ તો માટલાની નીચે ઢંકાયેલું છે. પછી હું કાણું પાડું ને માટલું ખોલું નહીં, કાણું પાડું, એટલે અંદરથી તમને અજવાળું દેખાય. એટલે તમારી વિચારવાની શક્તિ
બધામાં જતી રહીને પ્રકાશમાં આવે એટલે અજવાળું દેખાય છે, એટલે અંદર કાં તો ટોર્ચ હશે કાં તો મોબાઈલ હશે કાં તો કંઈક સળગતું હોવું જોઈએ, પણ તમે પૂરું ના જોઈ શકો, માત્ર કાનાવાળો પ્રકાશ. પછી જેમ જેમ તમે કાના વધારતા જાઓ એમ વધારે વધારે પ્રકાશ જોઈ શકો, પણ એ પૂરેપૂરો પ્રકાશ નથી. પણ જ્યારે માથું ભાગી નાખીએ ત્યારે આખે આખો પ્રકાશ આપણને દેખાય. તમને થશે કે સાહેબ માથું કઈથી લઈને આવ્યા, બરોબર? પણ હું બાઇબલ આધારે કહું છું કે આપણું શરીર માટીનું છે, આપણું શરીર માટીનું છે, અને એ માટીનું શરીર જે તારે ભાગ્યું તે તારે હું મારા ઈશ્વરને રૂબરૂ જોઈશ. આંખથી મને જાખું જાખું દેખાય છે, કાણાવાળું થોડું થોડું, મંડળીઓને ઈશ્વરનો પ્રકાશ થોડો થોડો દેખાય છે, પણ જે દાડે મારું શરીર ગયું એટલે ઈશ્વરે મારું આ માટલું તોડ્યું કે મારી અંદર રહેલું ઈશ્વરીય શરીર, વિશ્વાસી લોકોની વાત કરું છું, ઈસુના પર વિશ્વાસ કરનાર લોકોના વાત આ છે કે આ દેહ જ્યારે જશે ત્યારે જે દેહ પ્રગટ થશે તે પરમેશ્વરને એના સાચા સ્વરૂપમાં જોઈ શકશે પૂરેપૂરું. એવું પાઉલ મંડળીને કહે છે, મને લાગે છે મને કહે છે, તમને કહે છે, એટલે એનો અર્થ એવો નહીં કે આપણે ભાગી નાખવાનું, આપણે શરીરને ભાગી નાખવાની વાત નથી કરતા, પણ પરમેશ્વર એક દિવસ આપણું આ શારીરિક માટલું અવશ્ય તોડી નાખશે. કારણ કે એ કહે છે જે ધૂળમાંથી લેવામાં આવ્યું છે એ ધૂળમાં જશે જ, એ રહેવાનું નથી, કાં તો રાખ કાં તો પાણી કાં તો ધૂળ, ક્યાં જશે આપણે જાણતા નથી. પણ તે વખતે સ્વર્ગીય પ્રકાશ જે ઈસુમાં મને મળ્યો છે એ પ્રકાશિત, હું સંપૂર્ણ પ્રકાશિત ઈશ્વરના પ્રકાશને જોઈ શકીશ. હું આ માથાકૂટ એટલા માટે કરું છું કે અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ પૂરેપૂરી રીતે બાઇબલ સમજી શકવાના નથી, મથીને મરી જઈશું તો પણ નહીં, પણ પવિત્ર આત્મા એના થોડા થોડા પ્રકાશમાં આપણને જે દોરે છે એ જ આપણું ભલું કરે છે, એ જ આપણને પ્રકાશ આપે છે, એ જ આપણને જીવતા શીખવાડે છે. એટલે અત્યારે જે પ્રકટીકરણ શીખી રહ્યા છે ને આપણે, એ આપણા ભલામાં છે, આપણા નાશ માટે નથી, આપણને બીવડાવવા માટે નથી, પણ આપણા હિત માટે પ્રભુ પ્રકટીકરણ એની રીતે આપણી આગળ મૂકી રહ્યા છે. અને એથી કરીને આપણે બાઇબલના વચનો દ્વારા આ આંખ વડે જગતમાં જે બની રહ્યું છે એની સરખામણી કરીએ, બાઇબલ લઈએ અને બની રહ્યું એ ચિત્ર જોઈએ, અને જો મને લાગે કે બાઇબલમાં આ કહ્યું હતું ને આ થયું તો પછી પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ સાચા છે, કારણ કે બાઇબલમાં છે એવું જ આ થયું. આ આપણે આપણને એટલા માટે બાઇબલ આપવામાં આવ્યું છે કે જ્યાં આપણે જીવીએ છીએ ત્યાં આપણને પ્રકાશ મળે, આજુબાજુ બની રહેલાનો પ્રકાશ તે આપણને પ્રાપ્ત થાય, એટલા માટે આપણે આ પ્રકટીકરણ શીખી રહ્યા છીએ. 16મો અધ્યાય શીખીએ છીએ, 14મી કલમ સાંભળજો, 14, 15, 16 સુધી કોઈ વાંચી જાય, 14, 15 ને 16. જેમ કે જેઓ ચમત્કારો કરનારા ભૂતોના હાથમાં છે, કે જેઓ સર્વશક્તિમાન દેવના 3 દિવસની લડાઈને સારું આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે, જુઓ ચોરની પેટે હું આવું છું. જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય તેને ધન્ય છે. હિબ્રુ ભાષામાં જેને હર મગીદોન કહે છે એ ઠેકાણે
તેઓએ તેઓને એકઠા કર્યા. બસ ત્યાં સુધી આજ સુધી જોવાનું કોશિશ કરીશું, પછી સમય મળશે ત્યારે જઈશું, નહીં તો આજના મંગળવારનું પૂરું કરીશું. ચાર કલમો અગત્યની છે એટલા માટે મેં વાંચવાનું કહ્યું. પ્રાર્થના કરીએ, પ્રભુની મદદ માંગીએ. કૃપાળુ ઈશ્વર, તમારો આભાર જીવતા રાખ્યા માટે અને તમારા વચનો પાસે બેસવાની તક આપી તેના માટે. તમારા વચનોમાં જે લખેલું છે તે અમે માનવીય બુદ્ધિ વડે સમજી શકીએ નહીં, પણ ધન્યવાદ જો તમારા પવિત્ર અને પ્રેમી નામને કે તે તમે એને સમજાવવા માટે તમારો આત્મા એટલે ખ્રિસ્તનો આત્મા એટલે પવિત્ર આત્મા અમારી બધી મોકલી આપ્યો, અને જે કોઈ એને આધીન થાય છે તેને પવિત્ર શાસ્ત્રની વાતો વધારે સારી રીતે સમજાય છે માટે અમારી વિનંતી છે પ્રભુ પવિત્ર આત્મા, તમે અમારી સાથે બધાની સાથે આજે વાત કરજો. અમારા હૃદયો એવા ખોલી નાખો કે જેથી કરીને અમને સત્યતાનું ભાન થાય. તમે જે શીખવવા માગો છો તે અમે શીખી શકીએ, જે તમે અમારી પાસે કરાવવા માગો છો તે અમે કરી શકીએ માટે અમારી પર દયા કરો. તમે બોલો, અમે બધા તમને સાંભળવા એકઠા મળ્યા છીએ. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળીને માન્ય કરો, આમેન. હવે સાંભળ્યું ગઈ વખતે એટલે ગયા મંગળવારે આપણે ફ્રાત નદીની વાત કરેલી, તો તમને ખબર હોય તો ફ્રાત મહાનદી, ફ્રાત કિનારી નદી, અને એના ઉપર પ્રભુએ એવો હાથ મૂક્યો કે એનું પાણી સુકાઈ ગયું અને એનો રસ્તો બની ગયો. આ આપણે ગઈ વખત શીખી ગયેલા. શિક્ષક તરીકે હું પુનરાવર્તન કરું તો જ મને સંતોષ થાય, નહીં તો ના થાય. આગળ ગાવું જાય તે પહેલાં બે ડગલા પાછળ લેવું જોઈએ, એ મારી પ્રવૃત્તિ છે શિક્ષકની, એટલા માટે બોલું છું. સાંભળો હવે, બરોબર આપણે એની સરખામણીમાં જૂના કરારમાંથી યર્દન નદી સૂકવી નાખી એ શીખેલા. આ ગયા મંગળની વાત, બરોબર. યર્દન નદી એટલા માટે સૂકવી કે પ્રભુની પ્રજા એ નદી ઓળંગીને કનાન દેશનો કબજો લે, વિજય મેળવે, કબજો લે. આ પણ આપણે જોઈ ગયેલા. જો તમારામાંથી કોઈ નવા હોય ને ના જાણતા હોય તો જાણી લેજો, યહોશુઆએ યુશાના મરણ પછી કરાર કોષ દ્વારા નદી યર્દન નદી બે ભાગમાં વહેંચી નાખીને વચ્ચે રસ્તો કર્યો, અને આખું લશ્કર પેલી બાજુ ગયું અને યરીખો જીત્યું, અને પછી વિજય પ્રાપ્ત કરતું કરતું પ્રભુએ જેટલો પ્રદેશ આપવાનો કહ્યો એટલે કનાન દેશ, સિયોન પ્રદેશ અથવા તો વચનનો દેશ, એ બધો જીતી લીધો. પણ ક્યારે જીતી લીધો? નદી સૂકવીને રસ્તો બનાવ્યો ત્યારે. આ યાદ રાખ્યું, મેં ગયા મંગળવારે એ પણ કહ્યું કે એ નદીને સૂકવનાર યાજક નહોતા, પાસ્ટર નહોતા, લેમેન નહોતા, યહોશુઆ નહોતો, એને સૂકવનાર દેવનો કરાર કોષ હતો. બાઇબલમાં લખ્યું છે કરાર કોષ ઉચકનારના પગલા પાણીમાં પડ્યા, તરત જ પાણી સુકાઈ ગયું. આમ ઉપર ઉપર વાંચશો તો કઈ મજા નહીં આવે, પણ મંડળીની સરખામણીમાં વાંચશો તો યાદ રાખીએ, કરાર કોષ એટલે પ્રભુનું વચન. આ પ્રભુનું વચન અને પ્રભુના વચનને ઉચકનારા લોકો એટલે કાં તો મિશનરી, કાં તો પાળક, કાં તો સેવક, એ આ ઉચકીને આપણી આગળ ચાલે છે. તમે માનો કે ના માનો, પણ આગળ સંકટ છે, જોખમ છે, મુશ્કેલી છે, અડચણો છે, પણ જો આ હશે તો પ્રભુ એ બધા જ વિઘ્નને દૂર કરીને જે પ્રદેશ આપવા માંગે છે એટલે
સ્વર્ગીય કનાન ત્યાં આપણે પહોંચી જઈશું. હવે હું આવું માનું છું, તમે જે માનતા હોય તે, મારી પાસે જો બાઇબલ છે અને મારી પાસે જો વચનના શીખવા સાચા શીખવનારા પણ છે, સાચા બોલું છું, કારણ કે આજે જે શિક્ષણ આવે છે તે જુઠ્ઠાનું છે. આજે જે શિક્ષણ છે જુઠ્ઠા શીખવનારું, આજે આપણે શીખવાના છે એમાં આવે છે. એટલે હું ઈરાદાપૂર્વક સાચો શબ્દ વાપરું છું. સાચા શીખવનારા જે છે, અને જો આપણી પાસે બાઇબલ છે તો આપણે દુનિયાના કોઈ પણ મુશ્કેલવાળા સંજોગોમાં કદી નાસીપાસ થઈશું નહીં, એમાંથી પસાર થઈશું અને સ્વર્ગના ધણી બનીશું. સ્વર્ગ આપણું બની જશે, કારણ કે પ્રભુએ વચન આપ્યું છે સ્વર્ગ આપવાનું. પણ નદી તો પાર કરવી જ પડશે. નદી પાર કરતા વગર મને લાગે છે કે મારે થોડું થોડું અન્ય ધર્મનું કહેવું પડે. ગુજરાતીમાં પાઠ હતો, હાઈસ્કૂલ ભણાવતો હતો ત્યારે, અને એમાં એક નદી આવે છે સ્વર્ગમાં જતી વખતે, ગુજરાતીનો પાઠ એટલે હિન્દુ કે આપણા બાઇબલનો નહીં, તો એમ એક નદી આવે છે સ્વર્ગમાં જતા, એનું નામ છે વૈતરણી. એ નદીનું નામ વૈતરણી. હિન્દુ લોકોને પૂછજો વૈતરણી પાર કરે વખતે સ્વર્ગમાં ના જવાય, કોઈ પણ હિન્દુને પૂછી લેજો જે જાણતો હોય તેને. તો એ વૈતરણી નદી આવે. હવે જે જીવ અહીંથી પકડી જાય નો યમરાજા, એ વૈતરણીના કાંઠે આવે અને પછી પેલા જીવને કે ભાઈલા આ નદી પાર કરીને સામે જ આ તો સ્વર્ગતાળ, હવે અમે અહીં તને નહીં લઈ જઈએ. એટલે પછી પેલો કે મને તો તરતા ના આવડતું, નથી આવડતું તો ભોગતા રહે, અમે કશું કરી શકીએ નહીં, તારે અંદર તો પડવું જ પડશે અને પાર તો કરવું જ પડશે, ના ના તરતા આવડતું હોય તો તારે ભોગ. પછી શું કરે, એ પાઠમાં લખ્યું છે પેલા યમ જે પકડી ગયા એને ધક્કો મારીને અંદર નાખે, અને અંદર જેમ જેમ તરતો જાય એમ આગલા ભડકા થતા જાય. એટલે પેલો તરતો હોય તે ના કરે. એટલે વૈતરણી પાર કરતા કરતા તો એના ભવોના ભવ નીકળી જાય, પણ પેલી બાજુ ના જવાય. હવે એક વાણિયો મરી ગયો અને એને પેલો પકડી ગયો, આ હું પેલા બહારની વાત કહું છું, પકડી ગયો અને પછી એને કહે છે ભાઈ આ પસાર કરવાની છે એ મને નથી આવડતું, આવડે કે ના આવડે તારે કરવું તો પડશે, પણ કહે છે મને નાવડું તો મળવું જોઈએ ને, કહે છે નાવડા વગરું કેમનું કરું, અહીં નાવડું પાવડું ના મળે. અહીં તો તમે પૃથ્વી પર દાન કર્યું હોય તો તમને હેલ્પર મળે, હેલ્પર થોડી થોડી મદદ કરનારા. તો કહે છે એવું દાન તો મેં કર્યું નથી. તો કે વિચાર, એટલે કશું કર્યું હોય તો કે. એટલે પછી એને યાદ આવ્યું, દાન તો કર્યું નથી પણ મારા મારા ઘેર એક ગાય હતી તે મરવા પડેલી, તે બ્રાહ્મણને બોલાવીને એમને આપી દીધી, કારણ કે પછી મરી જાય તો મારે ખેંચવી પડે ને, કે એટલે મારવા ખર્ચ ના કરવો પડે, એટલે ગરડી મરવાની ગાય બ્રાહ્મણને આપી દીધેલી, આટલું દાન કર્યું. એટલે પછી પેલો કહે છે સારું તો કે ગાયને બોલાય આવશે, એ ગાયનું દાન. એટલે એને ગાયને બૂમ પાડી, એટલે ગાય આવી તરતી તરતી શું. અને પછી કે હવે આનું પૂછડું પકડીને તું જા તો ગાય તને પેલી બાજુ લઈ જશે. પછી પેલો પૂછડું પકડીને જતો તો નહીં, કે છું ઉભા રહે, પણ તે આ દાન કર્યું એની તને ગાય મળી, પણ ત્યાં લોકોનું જે બગાડ્યું છે એનો તો માર પડશે જ, એટલે તને પાર પાડશે ત્યાં સુધી અમારા સેવકો તને માર માર જ કરવાના છે છેક સુધી, એટલે માર ખાતા ખાતા તારે પાર કરવાનું. એકય બાજુ છૂટકો નહીં, એકય બાજુ નહીં, દાનનું પુણ્ય આનંદથી ના ભોગવાય, માર ખાતા ખાતા ભોગવાય ના ભોગવાય. આવો પાઠ હતો. પછી માંડ માંડ પેલી બાજુ ગયો, ત્યારે ત્યાં બે માણસ બેઠેલા, તે પેલા યમ રાજા જોડે માથાકૂટ કરતા હતા, માથાકૂટ કે ભાઈ અહીં તો આવ્યા, હવે અમને દમ મારવો છે તો બીડી તો આપો, કે સ્વર્ગમાં બીડી ના મળે, સ્વર્ગમાં બીડી મળે નહીં. પેલા બે કહે છે
અમારા જેવું જ તમે કરો છો કે છે, અમારા પૃથ્વીવાસી જેવું જ ચાલે છે. કે ના એવું ના ચાલે. અરે કે ના કેમ ચાલે? જ્યારે જ્યારે અમને પોલીસવાળા પકડી જાય ત્યારે અમને આવું જ કે આ અહીં નહીં મળે, ચૂપચાપ બેસી દે, આ અહીં નહીં મળે, આવું જ કે. તો તમે મને પકડી લાયા તો આવું જ બોલો છો. એટલે સ્વર્ગમાં ને અમારી પૃથ્વી પર કંઈ ખેર છે નહીં. આ વાર્તા ઉપરથી એક સ્કૂલમાં ચલાવેલી આ વાર્તા ઉપરથી મને એટલી તો ખબર પડી કે પૃથ્વી પરના સારા પુણ્ય કામો પણ સ્વર્ગમાં આનંદદાયક રહેતા નથી, મુશ્કેલીવાળા છે. જ્યારે આપણા આ પુસ્તકમાં પ્રભુ ઈસુએ પ્રમાણે કહ્યું કે તમારે આ નદી પાર કરીને મરણ સુધી જ પ્રયત્ન કરવાનો છે, સ્વર્ગમાં તો હું લઈ જઈશ, તમારે આવવાનું નહીં, તમારી મેનસી સ્વર્ગમાં નહીં આવવાનું, હું જાતે આવીને તમને મારી સાથે લઈ જઈશ. ઈસુએ કહ્યું છે આવું, હું પાછો આવીશ અને તમને મારી સાથે. હવે જ્યારે પ્રભુ લેવા આવે ત્યારે પછી આપણે બધી દુઃખ થાય, માર ખાવો પડે, ના ખાવો પડે, આનંદથી સ્તુતિ કરતા કરતા સ્વર્ગમાં જઈએ. તમારા ભાઈ બહેનો, આજનું શિક્ષણ શરૂ કરું તે પહેલા આટલું ક્લિયર રાખજો, જે માણસો આ પૃથ્વી પર પોતાના સારા કામ વડે સ્વર્ગમાં જવાનો વિચાર કરતા હોય તો આજે રબરિંગ કરીને કાઢી નાખો, આજે ભૂસી નાખો. કોઈ સારું કામ મને સ્વર્ગમાં લઈ જઈ શકશે? મને કેવળ ઈસુ જ સ્વર્ગમાં લઈ જશે. એટલે મારા બધા કામ ઈસુના કયા પ્રમાણેના હોય, એના સિવાય બીજું કોઈ ધાર્મિક કાર્ય નહીં. એ આવે છે આમાં આજના શિક્ષણમાં કે તમારા વસ્ત્ર સંભાળી રાખો જેથી નાગાપણ ના દેખાય, એવું આવ્યું આજના શિક્ષણમાં. એ જે વસ્ત્ર છે ને પહેરી રાખવાના, તે ઈસુના કામના વસ્ત્રો છે, નહીં કે મારા કામના. ઈસુ બાઇબલમાં જે કંઈ કામ મંડળીને કરવાનું કહીને ગયા છે એ કામ જો મંડળી સાચવી રાખશે તો નાગાપણું નહીં દેખાય, અને એ કામ જો મંડળી ભૂલી તો નાગાપણું દેખાશે. એટલે આ શિક્ષણ સમજવા માટે મારે આટલી માથાકૂટ કરવી પડી હતી. હવે જોઈએ, સાંભળજો, આ જે કલમ વાંચી 14મી એમાં આવું લખ્યું છે, કહે છે કે બે કેવીથી વાંચી ત્યારે પેલા અજગરના મોંમાંથી, સ્વાપતના મોંમાંથી, જૂઠા પ્રબોધકોના મોંમાંથી, દેવતાના જેવા અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા. શું તમારે જોયું? દેવતા, સમજો. હવે દેડકા કહેવાથી પ્રભુ શું કહેવા માંગે છે? દેડકા એટલે સ્વાપત. સ્વાપતના મોંમાંથી, અજગરના મોંમાંથી, ખ્રિસ્ત વિરોધીના મોંમાંથી દેડકા નીકળ્યા. કેમ બાઇબલમાં દેડકા શબ્દ વાપર્યો? આશય વગર પ્રભુ કશું વાપરે નહીં. પ્રભુ કશું કહેવા માંગે છે આપણે સમજી ના શકીએ, આપણો દોષ. તો મને મને આટલું જાણવા મળ્યું કે દેડકા એ કોઈ માણસની સાથે યુદ્ધ કદી કરે જ નહીં. દેડકા કદી કોઈ પ્રાણી સાથે લડ્યા હોય એવું બન્યું નથી. દેડકો દેડકોય નથી લડતો, બીજા પ્રાણીઓ તો લડે અંદર અંદર, પણ દેડકા અંદર અંદર કદી લડતા નથી. અને છતાંય અશુદ્ધ આત્મા ગયા અને શેતાનના મોંમાંથી નીકળ્યા. એનો અર્થ એ થયો કે દેડકાનું જે હથિયાર છે, સાંભળ્યો, એ વાણી છે, અવાજ. ચોમાસું પહેલું આવ્યું અને તળાવ ભરાયું, પછી ન જાણે કંઈથી દેડકા આવીને ડ્રાઉન 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 જ કર્યા કરશે. જોજો રાત દાડો આપણને જીવવા ના દે ને ઊંઘવા ના દે, એનું ડ્રાઉ ડ્રાઉ ચાલુ થઈ જાય. એટલે ઈસુ કહેવા માંગે છે, પરમેશ્વર કહેવા માંગે છે, મોનો ઉપયોગ કરે
વાણીનો ઉપયોગ કરે એવા જુઠ્ઠા પ્રબોધકો ઊભા થશે. જુઠ્ઠા પ્રબોધકોની વાત આવી છે, પણ એનો એક ભાગ જે છે તે વાણીનો છે. અને વાણી એટલે શું? શ્રાપ આપવાની વાણી નહીં. શ્રાપ આપવાની વાણીની વાત નથી કરતા, ઉપદેશની વાણી, શિક્ષણની વાણી, એવી જાતના ઉપદેશ કરશે, એવી જાતનું શિક્ષણ આપશે કે તમે ગભરાઈ જાઓ, ના હિંમત થઈ જાઓ અને નદી ઓળંગવાનું કરી મૂકો અને પ્રભુને મૂકીને ભાગી જાઓ. યાદ રાખીએ, દાઉદ રાજાએ એના બધા યુદ્ધ પ્રભુના ભરોસે જીત્યા. જોજો, એને પોતાની તાકાત વડે કઈ યુદ્ધ જીત્યું નથી, એક પણ નહીં. બધા જ યુદ્ધ એને પ્રભુના ભરોસે જીત્યા, કારણ કે એને પાકી ખાતરી હતી કે યહોવા મારી સાથે છે, એટલે વિજય મળતો હતો. જે ખ્રિસ્તી વ્યક્તિને આટલી ખાતરી મળી જાય કે ઈસુ મારી સાથે છે, એ ગમે તેવી નદી ઓળંગી લે પણ વિજય મેળવે. ઈસુના સહારે, ઈસુના ભરોસે. અને એ ઈસુ મારી સાથે છે એ મારા કહેવાથી નહીં, પણ એણે કહ્યું, જો હું સદાકાળ તમારી સાથે છું. આ હું બાઇબલનું વાક્ય બોલ્યો, મને કહ્યું ઈસુએ, હું સદાકાળ એટલે અંત સુધી તમારી સાથે છું. તો એ બોલે એની પર હું ભરોસો રાખું તો એ સાચું બોલે ખોટું બોલે? સાચું. તો સાચું બોલે છે એનો અર્થ એ કે એ મારી સાથે રહેવાનો જ, અને જેની સાથે ઈસુ છે એને ના તો આગ વાળી શકે કે ના તો પાણી ડૂબાડી શકે કે ના તો જગતની કોઈ પણ તકલીફ હરાવી શકે. એ સહી સલામત અર્ધ પસાર કરતો કરતો સ્વર્ગીય કનાન સુધી પહોંચી જાય. યાદ રાખીએ, આપણે મરતા પહેલા સ્વર્ગીય કનાનમાં પહોંચી જવાનું છે, ત્યાં તો કેવળ વિજા જ બતાવવાના છે. મરણ પછી તો વિજા જ બતાવવાના, કશું કરવાનું નહીં. એટલે આવેલા બતાવશો એટલે તરત દાખલ કરી દઈશું. અને એ વિચાર મને ઈસુના મરણ પરના વિશ્વાસમાં મળ્યા છે. ઈસુના મરણના વિશ્વાસમાં મને બીજા મળ્યા છે. મારા માટે મરાયો એવું છે, દાડે મેં સ્વીકાર્યું તે દાડે ઈસુએ લોહીનો સ્ટેમ્પ મારીને મને વિજા આપી દીધો. મેળવી લેજો વિજા, અમેરિકા જેટલી માળા નહીં કરવી પડે. એ તો અમેરિકામાં તો આપણે પાછું કાઢે, આપણે તો પાછું કાઢવાનું ના કરવું છે. જેટલા મારા નામ પર વિશ્વાસ કરશે એ બધાને હું બીજા આપવાનો છું. સ્વર્ગના બીજા જોઈશું, સ્વર્ગીય કનાના જોઈશું ને, જોઈશું. નહીં તો કબરમાંથી ઉઠ્યા પછી રડીશું, કારણ કે બીજા નહીં હોય. કેટલાક ને એવું બને છે, જોજો તમે, આપણા ભારતમાં બન્યું છે અને વડોદરામાં બન્યું છે. અમેરિકા ઉતર્યા અને વિઝામાં ગરબડ હતી કે વર્તા પ્લેનમાં બેસાડીને પાછા મોકલી દીધા. વર્તા પ્લેનમાં બેસાડીને પાછા મોકલી દીધા, સાઉથમાં પાછા. બન્યું કે નહીં એવું? મેં સાંભળ્યું છે ભાઈ, બન્યું એવું બન્યું. અચ્છા, કારણ કે એમની પાસે એ દેશના વિઝા નહોતા અથવા વિઝામાં ગરબડ હતી. મારી પાસે સ્વર્ગીય દેશના વિઝા મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને જીવતા જીવ આપી દીધા છે. એટલે જ્યારે હું મરણ પામીશ ત્યારે મને એ બીજા કામમાં આવશે. આઈ દીકરા, આઈ ખાતાની જગ્યા તારા મરણ પહેલા મેં તૈયાર કરી છે. જો આ જગતનો પાયો નાખ્યા અગાઉ મનનાર આનું મનનાર કરેલું, જો આ તારા માટે જગ્યા આવી જાય.
કારણ કે મારો વિજા છે. ઈસુનું લોહી, ઈસુ પરનો વિશ્વાસ એ ત્યાં દૂતોની આગળ વિજા કાળ બનીને ઊભો રહેશે. વાલાભાઈ બહેનો, હજુ સમય છે, ઈસુ પર ભરોસો કરી લો અને પાપની માફી મેળવી લો. અચ્છા, હવે મૂળ વાત પર આવીએ. જુઠ્ઠા પ્રબોધકો છે, બોલવાનું કામ કરનારા, ખોટું શિક્ષણ આપનારા, બાઇબલ ઉચકીને બાઇબલ વિરુદ્ધ શીખવનારા, ઠોકર ખવડાવનારા, એવા આ દેડકા બતાવ્યા છે. અશુદાત્માના પરાક્રમવાળા ઉપદેશકો બતાવ્યા છે. અચ્છા, હવે આ બોલનારાને એક બીજી શક્તિ આપવામાં આવી છે અને એ આપી છે ચમત્કાર. જોયું તમે, આ જમાનામાં આપણે છે, આ જમાનામાં ચમત્કાર કરનારા ઘણા બધા સેવકો તમને જોવાના મળશે, ઘણા બધા. કારણ કે ચમત્કારની શક્તિ તો આપી છે, અંદર બાઇબલમાં લખ્યું છે ચમત્કારની શક્તિ. હમણાં હું કલમ પલાવીશ તમને, એટલે તમને ખબર પડી જશે. પણ વાલા ભાઈ બહેનો, ઈસુએ હતા ત્યારે કહ્યું કે મારા નામે ચમત્કાર કરનારા ઘણા બધા લોકો આવશે અને મારા કરતા મોટા ચમત્કારો કરશે અને કહેશે કે આ ઈસુ છે, પણ તમે માનતા નહીં. જુઓ, હું આગળથી તમને ચેતવું છું. ઈસુ કહે છે, આગળથી તમને ચેતવું છું, ભવિષ્યમાં મારા કરતા મોટા ચમત્કાર કરીને તમને ભરમાવનારા આવશે. અને તમે જુઓ, પહેલાં તો આપણે ખ્રિસ્તીઓ જ પ્રાર્થના દ્વારા સાજા કરતા હતા, હવે તો અન્ય ધર્મીઓ પ્રાર્થના દ્વારા ને માતાની કૃપા દ્વારા સાજા કરતા લોકો પેદા થયા છે. તમે સિરિયલો જોજો, ટીવી જોજો, આપણા ખ્રિસ્તી ટીવી જોઈને બીજી થોડી જોવાની ટેવ પાડજો. લાખો લોકો ચમત્કારોમાં સાજા થાય છે. ઈસુના માણસો સાજા કરે એના કરતા વધારે સાજા થયેલા આપણા રાજનીતિના આગેવાનો સાક્ષી આપે છે, પ્રધાનો સાક્ષી આપે છે, કલેક્ટરો સાક્ષી આપે છે કે ભાઈ હું આના વડે સાજો થયો, આ માતાની કૃપાથી સાજો થયો, આ દેવની કૃપાથી સાજો થયો. એનો અર્થ એ થયો કે બાઇબલ જે કહે છે એ હવે ધીરે 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 આપણી આંખ સમક્ષ રજૂ થતું આપણે જોઈ રહ્યા છીએ. મેથડ જ બદલી નાખી એમણે, આપણા જેવી લઈ લીધી, ખ્રિસ્તીઓના જેવી. એટલે કોણ ખ્રિસ્તી ને કોણ અખ્રિસ્તી ખબર જ ના પડે. ચેતવાની જરૂર છે વાલાભાઈ બહેનો, ચમત્કાર જરૂરી છે, પણ ચમત્કાર વસ્ત્રવાળો હોવો જોઈએ, વસ્ત્ર વગરનો નહીં. ચમત્કારથી દેવને મહિમા મળવો જોઈએ, ચમત્કારથી માણસને નહીં. જો માણસને ચમત્કારથી માન મળતું હોય ને દેવ ભૂલાઈ જતા હોય તો એ વસ્ત્ર વગરનું કામ થયું, ઈસુ વગરનું કામ થયું. જો હું તમને સાચી વાત કહી દઉં, ઈસુએ કેટલા બધા ચમત્કાર કર્યા તમે જાણો છો? એણે આંગળા સાજા કર્યા, લુલાને લગડાને ચાલતા કર્યા, લુલાને હાથવાળા કર્યા, મરેલાને જીવતા કર્યા, પુરસ્કાર કેટલા બધા ચમત્કાર કર્યા. પણ તમે મહેરબાની કરીને એ ચમત્કારો ફરી એક વખત વાંચી જજો, ફરી વાંચજો. આ શીખ્યા પછી તો ત્યાં આવું તમને જોવાનું મળશે. લાજરસની વાત કરો, ચાલો લાજરસ. ચાર દાડાનો મરી ગયેલો હતો, ઈસુ જાણતા હતા, પણ ઈસુ કબર પાસે જઈને શું બોલ્યા? બાપ, તારો મહિમા લોકો જુએ માટે હું તને વિનંતી કરું છું.
અને પછી કહ્યું કે લાઝરસ બહાર આવો. તમે સમજો છો, ઈસુ સ્વયં દેવ એ પોતાનો મહિમા કરી શકે હોત અને છતાંય પરમેશ્વરે મહિમા આપવા માટે લાઝરસને હાથ મારીને જીવતો કર્યો. આ સાંભળજો, બહુ અગત્યનું છે. અચ્છા, જ્યારે જ્યારે ઈસુએ કોઈક ચમત્કાર કર્યો છે ત્યારે ત્યારે પોતાનું માન કે મહિમા કદીય શોધ્યો નથી, સર્વ માન મહિમા એમણે દેવને આપ્યો છે. તો આપણે ઈસુના ચારિત્રનો વિચાર કરીને આ ચમત્કાર જોવાના. અત્યારે જે ચમત્કાર થઈ રહ્યા છે એને ઈસુના ચારિત્ર સાથે સરખામણી જોવાનું કે કોનો મહિમા કરી રહ્યા છે આ ચમત્કારમાં. દાખલા તરીકે કોઈ માણસ આપણા દેવળમાં આવ્યો, ખ્રિસ્તી નથી, અને ચમત્કાર કરીને આ બધા બાંકડા ઊંચા કર્યા ઊંચા, અને પછી એક મિનિટ પછી ત્યાં સાઈડ લીધા. યોગ દ્વારા કરે છે, એવું યોગી પુરુષો કરે છે, નીચે બેસે છે, યોગમાં ઊંચા થાય છે એક ફૂટ જમીનથી થોડીક ક્ષણો માટે, પાછા પડી જાય. એના એ ચમત્કારથી પ્રભુને મહિમા મળ્યો મળ્યો ના, તો એ આ ચમત્કાર નહોતો. એ દેવના ચમત્કાર વધારે, દેવના ચમત્કારમાં દેવને મહિમા મળવો જોઈએ, માણસને નહીં. આ જમાનાની સ્થિતિ છે. તો સાંભળો, ખબર મારીને ચમત્કાર દ્વારા આ પ્રભુનું અંતિમ સમયનું ચિત્ર આપણે બતાવ્યું છે એ યાદ રાખીએ. મેં લખ્યું છે, દુઃખા પ્રબોધકોના મોહથી દિલગાના જેવા વસુધાત્મા નીકળતા જોયા પછી ચૌદમી કલમ, કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્માઓ છે. ભૂતો સાહેબ, હું તમને કહું, સાંભળજો બરાબર. ઈસુએ કયા ભૂતની મદદ લીધી? ઈસુએ કોઈ ભૂતની મદદ લીધી? ભલે ઈસુને મેણું મારવામાં આવ્યું કે ભૂતોના સરદારની મદદ લઈને આ ચમત્કાર કરે છે, એવું ઈસુ પર મેણું માર્યું, બરાબર. પણ ઈસુએ કોઈ ભૂતની મદદ લીધી હોય એવું બાઇબલમાં લખ્યું. તો ઈસુએ ભૂતોને શું કર્યું? ગાડી નાખ્યા. ચૂપ રે, પોલીસ નહીં, નીકળ, ચૂપ રે, પોલીસ નહીં. જેટલા ભૂતે કહ્યું કે આ તો દેવનો દીકરો છે, આ તો પવિત્ર દેવનો દીકરો, ઈશ્વર તો ચૂપ ચૂપ બોલવાનું નહીં, નીકળ. તમે જાણો છો, ઈસુએ પોતાના વખાણ ભૂતના મોડે ના થવા દીધા, ના થવા દીધા, ગાડી મૂક્યા. કારણ કે જાણતા હતા આ ભૂતો શેતાનના આત્માઓ છે, શેતાનના આત્માઓ છે, બમાવનારા આત્માઓ છે. એ જાણતા હતા. બે ત્રણ જગ્યાએ લખ્યું છે કે ભૂતે કહ્યું કે દેવનો દીકરો છે, પણ ઈસુએ એને ચૂપ કરી દીધા. અચ્છા, હવે ક્રિયા જુઓ, ક્રિયા. ઈસુએ ભૂતોને કાઢ્યા, અહીં ભૂતોને મોકલ્યા. ઉલટી ક્રિયા નહીં સમજ પડી? જે ભૂત માણસોમાં હતા એને દેવે કાઢ્યા, જ્યારે આ ભૂત પાછા માણસ મધ્યે મોકલ્યા. ભૂત આવે એટલે બોલાવવામાં નાખે, ભૂત આવે એટલે છેતરે, ભૂત આવે એટલે હેરાન કરે, ભૂત આવે ઊંધું શીખવે. ભૂત કદી કોઈનું ભલું કરે ખરું? બાઇબલમાં એક ભૂત, એક ભૂત એવું હતું બાઇબલમાં કે જે ભલું કરતું, ખોટ જવાની છે, રોગ છે, ફાયદો થવાનો છે, અગમચેતી નું ભૂત હતું એ છોકરીમાં, એવું બાઇબલમાં છે. જો બાઇબલમાં હોય તો કેવું પડે ને. તો પછી શું થયું? જ્યારે પ્રભુના સેવકે ભૂત કાઢ્યું, એની તુલા કૃત્યમાં છે, કાઢ્યું ત્યારે પેલા માણસોએ આ માણસો ધક્કા મારીને ઘર ગામમાંથી કાઢી મૂક્યા, જાઓ અહીંથી તમે, અમારો તો ધંધો બગાડ્યો,
અમારો લાભ બગાડ્યો. આ ભૂત સુખોટા હતા, અમને લાભ કરી આપતા હતા. પણ ભાઈ, એ જેને ભૂત બળકેલું હતું, જે છોકરીનું, એનું તો ભલું નહોતું કરતું. એ તો એના મોંથી બીજાનું ભલું કરવાનું, એટલે સ્વાર્થ, લોભ અને મોહની વાતો હતી. સ્વર્ગીય લાભ નહોતો, પણ આ એક એવું ભૂત હતું જ્યારે અગમચેતીનો આત્મા વળગેલો હતો અને જે લોકોને ભલું કરી આપતું હતું. એટલે બાઇબલમાં હોય તો માનવાનું આપણે. અચ્છા, હવે આપણી મૂળ વાત પર આવીએ. મને લાગે છે કે જોવું જોઈએ. માર્કની સુવાર્તા 13મો અધ્યાય અને 12મી કલમ. અને ભાઈ ભાઈને તથા બાપ છોકરાને મરણ દંડને સારું પરસ્વાધીન કરશે. બરોબર. અને છોકરા પોતાના મા બાપની સામે ઉઠશે અને તેઓ ને મારી નાખાવશે. હવે સમજો, આ વાત, આ ઈસુએ જે વાત કરી માર્કની લખેલી સુવાર્તામાં, એ આપણા ઘરની જ વાત કરી છે. આપણા ઘરની બને છે એવું આપણા ઘરમાં? છોકરો બાપની વિરુદ્ધ ને બાપ છોકરાની વિરુદ્ધ કોઈ ઘરમાં થયું છે એવું? કંકાસ, કજિયા, કોર્ટમાં ગયા હોય એવા, મિલકત માટે ઝઘડા? આજના પેપરમાં છે, 105 વર્ષની છોકરીને, અરે ડોશી મારે છોકરાએ સહી કરાવવા માટે મજબૂર કરી, એનો કેસ ચાલે, અરે પોલીસ ફરિયાદ થઈ. હવે સગીમાં અને 105 એટલે તો દયા આવી એવી, તોય દીકરો દયા કરતો બને છે કે નહીં આપી આગળ? અચ્છા, તો એનો અર્થ એ થયો. અને ઈસુ જે કહીને ગયા છે તે, જ્યારે તમે મા દીકરા વચ્ચે, બાપ દીકરા વચ્ચે આવો કંકાસ જુઓ, ભાઈ ભાઈ વચ્ચે વેર ઉઠે જુઓ, ત્યારે તમારે સમજી લેવાનું છે એ હું નહીં, એ હું નથી, મારું વચન નથી, એ બાઇબલનું વચન નથી, એ પેલા ખોટા પ્રબોધકો, ખોટા દેવતાઓ જે ભૂતો છે તમારા ઘરમાં ભરાઈ ગયા છે, એના કારણે જ આવું થાય છે. હવે આ કોણ નક્કી કરી શકે તેના ઘરમાં થતું હોય તે? મારાથી તો કોઈને કહેવાય નહીં કે તારા ઘરમાં ભૂત છે, નહીં તો મને ભૂત બનાવી દે. એટલે મારાથી તો કહેવાય જ નહીં ને, પણ એને અનુભવ તો થાય ને કે મારા ઘરમાં ગડબડ ચાલે છે, કઈક છે એવું તો ચાલે ને. ભાઈ, એ તો એને અનુભવ હોય ને ખબર પડશે. પ્રભુને પ્રાર્થના કરો કે એવો અનુભવ તમને ના મળે. એને કોઈ ભૂત ના પેસે, જુઠ્ઠા પ્રબોધકો ના પેસે. તમે જુઓ, કેટલાક પ્રબોધકો ને કેટલાક બાઇબલ લઈને આવનારા એવા માણસો હોય છે ને, કે ઘરમાં આવીને જઈને પછી પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય. પતિ કે હું મેથોડિસ્ટ વાળો રહીશ, અને પત્ની કહે છે ના, હું તો આમ જતી રહીશ. આ સાચો, આ અનુભવ કરીને તમે જોજો. હું ગપ્પા નથી મારતો, અત્યાર સુધી ગાળ બરોબર ચાલતું હતું, પણ એવો ઉપદેશક આવ્યો અને કહ્યો કે બેની વચ્ચે માખું પડ્યું. મને ફરિયાદો આવી છે એટલે કહું છું કે સાહેબ, મારા ઘેર અહીં પ્રાર્થના કરાવો, હું આ મેથોડિસ્ટમાં આવું છું ને, મારા વાઈફ પહીને જાય છે. એટલે મેં કહું, કોના માટે પ્રાર્થના કરાવું, તમારા માટે કે એમના માટે? એનું નક્કી કરો. કઈ મને પ્રાર્થના કરા બોલાવશો, તમે બોલાવશો, પ્રાર્થના તો નહીં કરું. મારું ભાઈ તો કેટલું સાચું છે, ઘરમાં કંકાસ એક બાઇબલ લઈને આવેલા, એવું શિક્ષણ આપીને ગયા, પગલા પડી ગયા. મારા ભાઈ, આવું અત્યારે બની રહ્યું છે, બની રહ્યું છે. અને એ કામ અંત સમયના દેડકાઓનું છે, ભૂતોનું છે. અને એટલું યાદ રાખજો કે કદાચ તમે જે પ્રભુની મંડળીને વળગી રહ્યા છો એના કરતાં
ઉદાઈ વધારે જોરદાર ચમત્કારો પેલા કરી બતાવશે. તમારાથી માંગા માણસ સાજા નહીં થાય અને એ તમને સાજા કરીને બતાવશે. લે ભયા હવે જો અમારી મંડળી આ કરી શકે છે, પાસ્ટર કરે છે એમ કહેશે. કહેશે નહીં, કહ્યું હોય તો હવે કહેશે, કારણ કે બાઈબલ તો પૂર્ણ થવું જોઈએ. પણ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે એ ચમત્કાર મને બચાવવાનો નથી, મારો પ્રભુ મને બચાવવાનો છે. એ આકાશમાંથી તારા નીચે લાવે તો પણ એ મારા કામના નથી, મારો બચાવ મારા કામનો છે. પ્રતિકરણનો આ તો મર્મ છે કે આપણે ઠોકર ન ખાઈ આગળ જોઈએ. તો આ પ્રમાણે લખ્યું છે, સાંભળો, કહે છે કે ચમત્કાર કરનાર બધો આત્મા છે, તેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈને સારું જગતના રાજાઓને એકતા કરવા માટે તેઓની પાસે જાય છે. આ અત્યારે બનવાની શરૂઆત થઈ ગઈ. ફરી સાંભળો, અત્યાર સુધી આખી દુનિયા ઉપર શાંતિ રહે માટે યુનોએ શાંતિ સમિતિ સ્થાપી, વિશ્વ શાંતિ સમિતિ યુનોમાં સ્થાપી. શું કરવા? યુદ્ધ ના થાય. પણ આજે જે બની રહ્યું છે એ સમિતિના 5 કાયમી સભ્યોમાં હવે એકતા જ રહી નથી. 5 સભ્યો છે સલામતી સમિતિના, કાયમી સભ્યો 5 આખી દુનિયાના. મારે નામ નથી આપવા કારણ કે એટલે બાદનો વિષય થઈ જાય છે, ઇતિહાસ ભૂગોળનો. તમારે જાણવું હોય તો મારી પાસે આવજો, 5-5 બોલી જઈશ. બરાબર? પણ મારે અત્યારે એ કહેવું છે કે છેલ્લી સ્થિતિ હવે યુદ્ધ તરફ જઈ રહી છે, અને જે નદી બાઇબલમાં બતાવી છે એ ઈરાકમાં છે, અને ચીને અફઘાનિસ્તાન સુધી રસ્તો બનાવી દીધો, મિસાઇલ લઈને ટેન્ક જઈ શકે એવો. આપણા ભારતની બોર્ડર ઉપરથી જ પસાર થાય છે. અત્યારના પ્રસંગની વાત કહું છું. હવે એ રણગાડીઓ અફઘાનિસ્તાનની નજીક ઈરાક તો ઈરાક સુધી તો જશે જ, પણ હજુ નદી સુકાઈ નથી. પણ જે દાડે નદી સુકાઈ એ દાડે આ બધું લશ્કર ખાત નદી પાસ કરીને કનાન દેશમાં જશે. કારણ કે મારું બાઇબલ ત્યાં નામ આપે છે ચોખ્ખું કનાન દેશનું, હર્મગોદમ એ કનાન દેશમાં આવ્યું. આપણું સમજવા જેવું છે, ભાઈ ચીન પડ્યું આ બાજુ, વચમાં આવ્યો ભારત, આ બાજુ આવ્યું અફઘાનિસ્તાન. આટલા લાંબા થવાની એને શી જરૂર પડી? એને શી લેવા દેવા? પણ પ્રભુના વચનો પૂરા થવા જોઈએ. બીજા શબ્દ તમને કહું સાચી રીતે, હાર્માગેડન યુદ્ધમાં 5 કરોડ માણસો લડવા એકતા થશે, 5 કરોડ. અને એ 5 કરોડ ભારત અને ચીન વગર શક્ય જ નથી. કારણ કે અમેરિકા પાસે એટલું લશ્કર નથી, ફ્રાન્સ પાસે નહીં, જર્મની પાસે નહીં, ચીન અને ભારત પાસે જ કરોડોનું લશ્કર છે. બીજાનું લાખોમાં છે પણ આમાં કરોડોનું છે. હવે મારા પ્રભુનું વચન કરોડમાં જાય છે. એટલે તમે ને હું ગમે તેટલા શ્રેષ્ઠી હોઈએ પણ ભારતનું લશ્કર એ ત્યાં જશે, એ તમે માની લેજો. ત્યાં ભારતનું લશ્કર પણ પહોંચશે તો કરોડોની સંખ્યામાં આ બનવાનું છે. ગભરાવતો નથી હો, તમને બીવડાવતો નથી. હું જે લખેલું છે એનો પ્રકાશ બતાવી રહ્યો છું કે આવું થઈ રહ્યું છે. અચ્છા, તો આ મારી અત્યારે શું કામ કરી રહી છે? બધા રાજાઓને ભેગા કરવા, બધા રાજાઓને ભેગા કરવા. શું કરવા ભેગા કરવાનું? યુદ્ધ માટે લખ્યું છે, યુદ્ધ માટે તૈયાર કરે છે. આજે દુનિયાનો એક પણ દેશ એવો નથી કે જે શાંતિની વાર્તા કરતો હોય.
જોજો તમે આજના સમયમાં, થોડા સમય પહેલા શાંતિની વાર્તા કરનાર દેશો હતા, આપણા આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શાંતિના દૂત કહેવામાં આવેલા. જો ઇતિહાસ જાણતા હોય તો શાંતિનો દૂત કબૂતર ઉડાડતા હતા ત્યારે, આખી દુનિયા એમને શાંતિનો દૂત કહેતો હતો. કેમ? કારણ કે યુનોમાં શાંતિની વાત એ કરતા હતા. પણ આજે જઈને આવ્યા, ભાષણ પણ કર્યું, પણ તમે વાંચો એક શબ્દ પણ શાંતિનો એમણે કયો નથી. એમણે પ્રગતિની વાત કરી, ઉન્નતિની વાત કરી, આતંકવાદને નાથવાની વાત કરી, પણ શાંતિની વાત નથી કરી. એનો અર્થ એ થયો કે જે ગરબડ થઈ રહી છે આખા વિશ્વમાં તે અશાંતિની વાત ઊભી થાય છે, અને એ અશાંતિ એક દાડે યુદ્ધ લઈને આવશે એમ આમાં લખેલું છે. યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા છે. જો આ અમારે લખ્યું છે, સાંભળો, આ અમારે લખ્યું છે, એકતા કરવા જગતના રાજાઓને એકતા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. આ યુદ્ધની નિશાની, અશાંતિની નિશાની. હવે પંદર નીકળો, જુઓ, જો નહીં એટલે હું આવું છું જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાનું લગ્ન લગ્ન જાતું ન પડે અને પોતાની લાજ ન દેખાય તેને ધન્ય છે. આ પ્રભુનું વચન બદલાઈ ગયું એકદમ. પહેલું બતાવ્યું જુઠ્ઠા પ્રબોધકો આખા જગતને અશાંત બનાવશે, વ્યવૃત્તિ ઉભી કરશે. અચાનક આખું વાતાવરણ બદલાઈને શું કહે છે? જુઓ જુઓ જુઓ, હું ચોરની પેઠે આવું છું. પેલી વાત એક બાજુ રહી ગઈ, જગતમાં જે ચાલી રહ્યું છે એ બની રહ્યું છે, પણ મારા પ્રભુની ધ્યાન બહાર નથી. એમને બરોબર ખબર છે કે આ બની રહ્યું છે. હવે ખ્રિસ્તીઓનું શું? તો ખ્રિસ્તીઓને કહે છે, જુઓ હું ચોરની પેઠે આવું છું. હવે જે માણસો ખરેખર આ વાત નથી સમજતા ને એ અનર્થ કરે છે. કેવો અનર્થ જાણો છો? યોહાનની લખેલી સુવાર્તામાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જો ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ આશયથી આવતો નથી. અને પછી અહીં આવે છે કે જો હું ચોરની પેઠે આવું છું તો શું મારી નાખવા, લૂંટી લેવા તથા નાશ કરવા આવવાનો છે? ના. એટલે જે બાઇબલ નથી જાણતું તેને ગરબડ થઈ, પણ જે બાઇબલ જાણે છે એની વાત છે. તો બાઇબલમાં જ્યારે પહેલો ઉલ્લેખ કર્યો ઈસુ આવ્યો ત્યારે તે એ હતું કે મારી અગાઉ આવનારા આવા હતા, પણ હું એવો નથી. હું બચાવવા આવ્યો છું, મારી નાખવા નહીં, નાશ કરવા નહીં. એ પોતાને લાગુ કરે છે, હું એમના જેવો ચોર લૂંટારા જેવો નથી. પણ અહીં ઈસુ શું કહે છે? હું ચોરની પેઠે આવું છું એટલે હું ચોર નથી, પણ જેમ ચોર આવે એમ હું આવું છું. મને લાગે છે એટલું સમજીને બંધ કરી દઈએ. ચોર કેવી રીતે આવે મને કહો. પહેલું તો છાનો માનો આવે, બરોબર? એને આવવાનો કોઈ સમય આપણને જણાવે નહીં, અચાનક આવે. છાનો માનો આવે, અચાનક આવે, અને મોટા ભાગે આપણે ઊંઘતા હોય ત્યારે આવે. બાઇબલ પ્રમાણે તો આપણે ઊંઘતા હોય ત્યારે આવે, કારણ કે બાઇબલ એવું કહે છે કે જો જાગતો હોય તો ચોરી ના થવા દે, પણ ઊંઘતો હોય તો બાંધી દે, બધું લઈ જાય. અચ્છા, એનો અર્થ એ થયો કે આપણી ખ્રિસ્તી મંડળીઓનો ઊંઘવાનો સમય જો શરૂ થયો તો ઈસુ ક્યારે આવશે તે મંડળીને ખબર નહીં પડે, કારણ કે ઊંઘે છે. અચ્છા, બીજું, પ્રભુને આવવાનો કોઈ સમય જાહેર કરવામાં આવ્યો નથી.
કે આ સાલની આ તારીખે હું આવીશ તો બધા આપણે એ દિવસે તો ભગત જ બની જઈએ. જાહેર કરે તો શું વાંધો છે, ભગત બનવાનો બની જઈએ. પણ એવું નથી કર્યું, અચાનક અને તે ઉડતા ઈશુ લાગે. એટલે હવે શું કરવાનું, ઈશુનું પેલું વચન યાદ કરો, જાગતા રહો અને પ્રાર્થના કરો કે જેથી તમે પરીક્ષણમાં ના પડો. એ વચન અહીં આ પ્રમાણે લખ્યું, હું ચોરને કહેતે આવું છું અને જો તમે જાગતા હશો અને વસ્ત્ર પહેરેલા હશે તો તમારું નગ્નતા નહીં દેખાય. સાણો છો, અહીંયા વસ્ત્ર કયા પહેરવાના છે પ્રભુ? આવે તારે ન્યાયપણના વસ્ત્રો પહેરવાના છે. અન્યાયપણું ધારણ કર્યું તો પ્રભુ આવશે તો ઉઘાડા પડી જઈશું. આવો, અમે તો આનો સારો ધાર્યો હતો અને આ તો ખોટો નીકળ્યો. આવું મને કે જિંદગી પ્રભુને શીખવાની, તું જ આવો, તું જ લાગો મને એવું કે પ્રભુ. એટલે શું કરવું જોઈએ, મારે પ્રભુના ન્યાયપણાને પહેરી રાખવું જોઈએ. હિબ્રુઓના પત્રમાં લખ્યું છે, કહે છે તમે ખ્રિસ્ત ઈસુને પહેરી લો, ઈસુને પહેરી લો જેથી કદી તમને નગ્નતા જોવાની મળે. મને એક છોકરાએ એરપોર્ટમાં લઈ જતો હતા, પ્રશ્ન પૂછ્યો એને મને કે સાહેબ મારે પ્રશ્ન છે, મારે પણ લખું છું. ઇન્કલ તો છોકરો કાર ભારે ફેરવે છે, તે ઇન્કલ એમ ના ઉસવા નહીં પીલી પગે નથા સાહેબ. અને એણે મને પ્રશ્ન બોલ્યો, રિંગલ કે સાહેબ મારે રિંગલ. અચ્છા હવે તો એને મને એક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ આદમે ફળ ખાધું, પાપ કર્યું, પછી જ એને ખબર પડી કે નાગો છે. તે પહેલા એને ખબર નહીં હોય કે નાગો છે. અનુભવ કે એ પહેલા આંબલો એને દેખાતું નહોતું કે નાગો છે, ને ફળ ખાધા પછી જ ખબર પડી કે નાગો છે. તમે શું માનો છો મને? મેં તો મને બાઇબલમાં હોય એટલું માનું, એટલે બાર શું માનવાનું કે ના સાહેબ હસવાની વાત નહીં, આનો જવાબ આપો. એટલે પછી મેં એને જવાબ આપ્યો, બહુ બહુ સરસ પ્રભુએ મને પૂરો પાડ્યો. મેં જવાબ આપ્યો, મેં એને કહ્યું આદમે દેવને પહેરેલા હતા, દેવનો મહિમા ઢંકાયેલો હતો અને જેવા દેવ હતા એવો જ આદમ હતો. શરીરમાં હતો પણ દેવ જેવો, અને દેવ જેમ છે છતાંય ઢંકાયેલા છે એમ આદમ દેવના મહિમાના વસ્ત્રોમાં ઢંકાયેલો હતો. એટલે એને લાગાપણાનો અનુભવય ના થાય અને દેખાય નહીં. પણ જ્યારે એ દેવ જતા રહ્યા એટલે દેવનો મહિમા ગયો, ત્યારે એની નજર એના શરીર પર ગઈ અને એને એનું લાગાપણું દેખાયું. એનો અર્થ એ થયો કે જેની પાસે ઈસુના ન્યાયપણાના વસ્ત્રો છે એને આદમની એ સ્થિતિમાં લાગાપણું નહીં દેખાય. કારણ કે આપણે બધા આદમની એ સ્થિતિમાં જવાના, દેવદૂતોની સ્થિતિમાં જવાના, પવિત્ર સ્થિતિમાં જવાના. કારણ કે ત્યાં પાપ નથી, ત્યાં અશુદ્ધતા નથી, ત્યાં આપણે જવાના. એટલે એ મૂળ આદમ જેવા, પાપ વગરનો જે આદમ હતો એવા, પછી આપણને આગળ કંઈ દેખાય. પણ એ ક્યારે બનશે? પહેલા પ્રભુના મહિમાના ન્યાયપણાના વસ્ત્રો પહેરી લીધા હશે તો. એટલે અત્યારે તમારે એટલું જ કામ કરવાનું છે કે જેટલા બને એટલા ઈસુને પહેરી લો. આજે હું આ પેન્ટ અને શર્ટ પહેરીને નીકળ્યો ત્યારે મને એમાં તો ઠંડી નહીં લાગે, પણ પછી રસ્તામાં પવન આવ્યો ત્યારે મને એડવિનભાઈએ કહ્યું ટોપી લાયા છો? ના, એને તારે
ત્યારે મળ્યો આવતા મારા માથે ઠંડી લાગી. યાદ રાખીએ, મેં જો ટોપી પહેરી હોત તો મારા માથાને લાગતી ઠંડીમાં રક્ષણ મળ્યું હોત, પણ મેં ના પહેરી એટલે ભોગવ્યું. જે ખ્રિસ્તી ઈસુના ન્યાયપણાના વસ્ત્રો જેટલા પ્રમાણમાં પહેરે છે એટલા પ્રમાણમાં એ સુરક્ષિત, અને જેટલા એને ઓછા પહેરે છે એટલા જોખમવાળા. એટલે વધારે પહેરજો, માત્ર રવિવારે જ પહેરવાના એવું નહીં, બરોબર? કાયમ પહેરી રાખવાના વસ્ત્ર ન્યાયપણાના, કારણ કે ઈસુ તો ગમે ત્યારે આવે, રાતે આવે ને વહેલોય આવે, શિયાળામાં આવે ને ઠંડ ઉનાળામાં આવે, વરસતા વરસાદમાં આવે ભાઈ, અને ચોરની બહાર ચાલે. છેલ્લી વાત હજી બંધ કરી દો, મને આ આનો સમય ખબર નથી પડતી. સાંભળો, સોની કરો, અને હિબ્રુ ભાષામાં જેને ફર્મગતો કહેવામાં આવે છે એ ઠેકાણે તેઓને એકતા કરશે. એટલે એક મોટું મેદાન છે ત્યાં ત્યાં એમને ભેગા કરવામાં આવશે. યુદ્ધના માટે એ વર્ણ અહીંયા લખવામાં આવ્યું છે. મેં મારી નોટમાં એ પ્રમાણે લખ્યું હતું કે 110 માઇલ લાંબુ અને 80 માઇલ પહોળું એવું એ મેદાન છે. 110 બાય 80, એટલે મને લાગે છે અહીંથી અમદાવાદ જેટલું લાંબુ, બરાબર, અને અહીંથી ભરૂચ જેટલું પહોળું. આવડું મોટું મેદાન ઇઝરાયલમાં છે, એને હર્મગદમ કહેવામાં આવે છે, અને ત્યાં છેલ્લું યુદ્ધ થશે. પણ જે ખ્રિસ્તીઓ છે જેણે ઈસુના ન્યાયપણાના વસ્ત્રો સજેલા છે એને એ યુદ્ધમાં પણ વિજય મળશે, એ યુદ્ધમાં પણ વિજય મળશે. એટલે યુદ્ધ બંધ નહીં રહે. એ યુદ્ધનું શું થવાનું છે જાણો છો? આગળ આવે છે, તે વખતે ઈસુનું પુનરાગમન થશે. ઈસુ જે ગગનમાં આવવાના છે એ જ સમયે આવશે એમ લખ્યું છે, એ જ સમયે. આ યુદ્ધની તૈયારી બરોબર ધડાકાને ભડાકા થશે કરોડોના, એમાં ખ્રિસ્તીઓએ હશે ને ખ્રિસ્તી લશ્કરે હશે. એ જ વખતે ઈસુ ગગનમાં આવશે, અને પછી બાઇબલ કહે છે ફૂંક મારીને પ્રભુ બધા લશ્કરનો નાશ કરી દેશે, ફૂંક મારીને નાશ કરી દેશે, એવું લખ્યું છે. આવશે 17મા અધ્યાયમાં, એટલે ત્યાં આપણે વધારે સારી રીતે જોઈશું. તો અહીંયા આજે આપણે શું શીખ્યા? તો બહુ મજાની વાત, આજે આપણે આટલું શીખ્યા. ફરી બોલીએ, તૈયાર રહો, ઈસુ ગમે ત્યારે આવશે, તૈયાર રહો અને ચિંતા રહો, કારણ કે જૂઠા પ્રબુદ્ધકોનો સમયગાળો છે, ચમત્કારોનો ચમત્કાર. ભાઈ ચમત્કાર માટે ના દોડતા, મહેરબાની કરીને ના દોડતા, વ્યારા સુધી લાંબા ના થતા. થાય છે ઘણા બધા, મેં પૂછ્યું શું કરવા જાઉં છો? સાદા પણ સાદા પણ ત્યાં તમને ઈશ્વર આપે તો નહીં આપે. હા શિવકાયા બધાને સાજા કરે છે, મારે જવું છે. બસ માત્ર સાજાપણા માટે વ્યારા નહીં જવાનું, વ્યારા જાઓ તો સાજા થાવ અને વસ્ત્ર પહેરીને આવો, ઉગાડાને આવશે, બરોબર છે? મારો કહેવાનો અર્થ આ છે, સાજાપણું ખોટું નથી, પણ પ્રભુને પહેરતા આવો, નહીં તો પછી લાઝરસને જીવતો કર્યો ને તો એ પાછો મરી તો ગયો જ, નહીં તો આજે હોત ને આપણે અમે ઇઝરાયલ ગયા જોતા આવત હોત. નથી નથી મરી ગયો, જીવતો કર્યો લાઝરસ મરી ગયો. એટલે વાલા ભાઈ બહેનો, ચમત્કાર મહત્વનો નથી, ઈસુ મહત્વના છે, એને પહેરવા એ આપણા માટે સારું છે, એ આજનું શિક્ષણ છે. પ્રભુ આ સમજવાને મદદ કરો. આમેન.